एसटीवी न्यूज જોઈ રહ્યા છો આપ હું છું માનસી તાજેતરમાં જ બિહારના પટનામાં વિપક્ષની બેઠક યોજાઈ હતી જેમાં તમામ પક્ષોએ સાથે મળીને ભાજપ સામે લડવાની વાત કહી જો કે તેના થોડા દિવસો બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી પ્રમુખ મમતા બેનર્જી કોંગ્રેસ અને સીપીઆઈએમ પર શાબ્દિક તીર છોડ્યા છે તેમણે કહ્યું કે બંગાળમાં બીજેપી સાથે મળીને વિપક્ષી ગઠબંધન બનાવવાની કોશિશો થઈ રહી છે आगामी वर्षे योजनारी लोकसभा की चूंटणी पूर्वे सत्ताधारी भाजप फरी सत्ता में न आवे ते माटे विपक्षी पार्टीओए पटना में एक महत्वनी बैठक करी हती जेमां विपक्षी नेताओए साथे रहीने एक साथे चूंटणी लड़वानी जाहेरात कर्या पछी पश्चिम बंगाळना मुख्यमंत्री ममता बेनर्जीए कांग्रेस पार्टी साथे एक मोटू स्फोटक निवेदन आप्युं ममता बेनर्जीए कांग्रेस अने सीपीएमनी झाटकणी काढता कांग्रेस सीपीएम अने भाजपने एक टीम गणावी हती तेमणे कह्युं के भाजपना कहेवाथी गैरमार्गे दोराशु नहीं भाजपे जुठ्ठाणाओनी पार्टी छे ते पार्टीने वोट न आपो ए लोको माटे समस्या उभी करे छे ज्यारे कांग्रेस अने सीपीएमने बाय बाय करो कूचबिहार खाते पंचायत चूंटणीना प्रचार दरमियान તેમણે કહ્યું હતું કે ત્રણેય પક્ષોએ હાથ મિલાવ્યો છે અમે દિલ્હીમાં ભાજપની સામે મહાગઠબંધન કરવાની કોશિશ કરી રહ્યા છીએ ત્યારે સીપીએમને પણ ફરી પાછા લાવશું નહીં અને કોંગ્રેસ પણ અહીં ભાજપની બીજી ટીમ છે તેથી તેમને પણ મત આપશું નહીં મમતા બેનર્જી ઇઝ અ કમિટેડ પાર્ટી પર્સન ધ પાર્ટી ફેલ્ટ ધેટ મમતા બેનર્જી શુડ એડ્રેસ સમ મીટિંગ્સ ડ્યુરિંગ પંચાયત ઇલેક્શન Which is why she has started the campaign, starting with Kuchbihar this morning. It has nothing to do with BJP strength in West Bengal. It has everything to do with Trinamool's efforts to strengthen his own party in Bengal. તો સામા પક્ષે કોંગ્રેસે પણ મમતા બેનર્જી પર પલટવાર કર્યો અધીર રંજન ચૌધરીએ કહ્યું કે મમતા બેનર્જી પંચાયત ચૂંટણીમાં પ્રચાર કરી રહ્યા છે જે દર્શાવે છે કે ટીએમસી કેટલી નબળી પડી ગઈ છે આમ લોકો જો સરકાર કી જો વિપક્ષ જો અપના ખોફ હૈ જો ગુસ્સા હૈ જો શિકાયત હૈ ઉસ પે મરહમ લગાને કે લિયે મમતા બેનર્જી યે પૂરજોર કોશિશ મે લગી હુઈ હૈ અભી इसीलिए आप जो कह रहे हैं 12 साल बाद आज प्रचार में ममता बनर्जी को शामिल हो रही है इसका मतलब यह है कि तृणमूल पार्टी की ये कमजोरियां પટનામાં 15 વિપક્ષી પાર્ટીની બેઠક યોજવામાં આવી ત્યારે સૌથી વધુ ઉત્સાહી મમતા બેનર્જી જોવા મળ્યા તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે એક વાત નક્કી છે કે આગામી ચૂંટણીમાં ભાજપની સામે એક સાથે રહીને લડીશું એ જ બેઠકમાં રાહુલ ગાંધીએ પણ કહ્યું હતું કે જે કોઈ પણ વાત તમારા હૃદયમાં હોય તે જણાવી દો બ્યુરો રિપોર્ટ જીએસટીવી